પુનાતાન સ્વામી કેવું સરસ જીવન જીવી ગયા. આપણે એવું જીવી શકીએ એમ છે. આપણે ધારીએ તો 100% એવું જીવન જીવાય છે. સાથી એમનો સંકલ્પ છે, મહારાજનો સંકલ્પ છે, ગુણાતીત પુરુષોનો સંકલ્પ છે, અક્ષરબ્રહ્મ સ્વરૂપ કરવા છે. ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી મહારાજ જે કાંઈ પૃથ્વી પર આવીને કામ કરી ગયા, એની પાછળ હેતુ એક જ, અક્ષરબ્રહ્મ સ્વરૂપ કરવા છે. આત્મામાં રહેલું જે બ્રહ્મ તત્વ, એ બ્રહ્મ ભાવે કેવી રીતે વર્તાય, બે વસ્તુ ખૂબ પાકી રાખવી પડે. આપણે એવું સરસ જીવન જીવવું છે, બ્રહ્મભાવ પ્રગટતો જાય, પ્રગટતો જાય, પ્રગટતો જાય. વ્યાપક સ્વરૂપે રહેલું અક્ષર બ્રહ્મ મૂર્તિમાન દેહ સ્વરૂપે બંધાય, એટલા માટે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજે અદ્ભુત દાખલો કરીને એક જીવન પ્રણાલિકા પૃથ્વી પર રાખી. બે જ વાત પાકી કરવાની છે, સ્વધર્મ. યોગી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સંતના વચને સરળતા, જેમ જેમ સ્વધર્મ પાકો થતો જશે, શિક્ષાપત્રીમાં આપણા સ્વધર્મ પ્રભુએ કેટલા સરસ લખ્યા છે. કશું જ લખવામાં મહારાજે બાકી નથી રાખ્યું. એક આપણો સ્વધર્મ પાકો રાખીએ અને બીજી આપણી સરળતા બાકી રાખીએ. ભગવત સ્વરૂપ સંતના વચને જેટલી તમારી સરળતા, ભગવત સ્વરૂપને રાજી કરવા માટે જેટલો તમારો સ્વધર્મ પાકો, સ્વધર્મ પાકવો છે, મહારાજ ખૂબ રાજી થશે, સરળતા પાકી હશે, મહારાજને સ્વામી ખૂબ રાજી થશે. જેમ જેમ સરળતા વધતી જાય, હવે વાતને સમજજો તમે, તેમ તેમ સુહૃદ ભાવનો બુદ્ધિયોગ મળે. સરળતા સિવાય સુહૃદ ભાવનો પ્રભાવ હૃદયની વિશે ક્યારેય નહીં પ્રગટે. મૂળ બે પક્ષ, સ્વધર્મ અને સરળતા, ભગવાન સ્વરૂપ સંતને રાજી કરવા માટે પ્રથમ સ્વધર્મ, પછી સરળતા. સરળતા ખરેખર સરળ થવા પ્રયત્ન કરીશું એટલે બુદ્ધિયોગ આપશે, આપશે ને આપશે જ. અને જેમ જેમ બુદ્ધિયોગ આપતો આપતા જશે મહારાજ, તેમ તેમ ટોપ સુહૃદ ભાવે વર્તાશે. આપણું લક્ષ્ય છે સમ સુહૃદ ભાવની એકતા, આપણું લક્ષ્ય છે. કઈ કઈ પેલી નાની દરેકને લખીને આપીશ ને, અમે હતું એક મારા નીચે રહીએ. હા બસ બસ, અંદર 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 છે. મારે આ લઈને આવવું ન પડે એટલે સંતોએ તમને બધાને આપી દીધું. એક વાર મેં સંતોને કહ્યું હતું, તમને 3 દિવસ સાથે રાખજો. પછી એમને બહુ સરસ રીતે આપી દીધું. ધીમે ધીમે સમજાવું છું. બાપાએ સ્વયં પોતાના હસ્તે 6ઠી ચોપડી ભરેલા યોગી મહારાજ, ખૂબ ગરીબ થઈને વર્તી ગયા, એકદમ સામાન્ય અદકા સાધુ જેવા લાગે.
પણ જ્યારે તમે સમ સ્વરૂપને એકતાનો આ અર્થને સમજશો ત્યારે તમને લાગશે કે સાકાર બ્રહ્મ સિવાય આ લખી ન શકાય. બાપા એટલા સરળ થઈને વર્ત્યા, એટલા બાળક થઈને વર્ત્યા, લાખોની જનતાને એનો ખ્યાલ નહીં આવ્યો. સમ સ્વરૂપ ભાવ એકતા એ સૂત્ર બોલતા જ ગયા, બોલતા જ ગયા, બોલતા જ ગયા. પોતે લખીને આપીને ગયા, એક બહુ અદ્ભુત કામ કરી ગયા. સમમાં સરસ વાત લખી છે, છઠ્ઠા ધોરણમાં ભણનાર યોગી મહારાજ બાહુબલી ભોળી પ્રકૃતિ ધારણ કરીને જન વર્તીને જીવન જીવના યોગી મહારાજ વાત વાતમાં કંઈક પ્રસંગ બને તો એક સહજતાથી શબ્દ બોલી ઉઠતા હતા, સમ સુરત ભાવ એકતા રાખવી. ગ્રહસ્થોના ઘરમાં જ પ્રસંગો બનવાના. આપણે બધા મંદિરમાં રહ્યા છે ત્યાંય બનવાના. આના તરફ નજર રાખીને ભજન કરી લેવું છે. અને વાતને સમજો, ધીમે ધીમે વાત કરું છું. પિતામાં હઠ માન ઈર્ષાને નરકના દ્વાર કયા. વચનામૃતમાં હઠ માન ને ઈર્ષાને ગુનાતાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ અને ગુનાતાન સ્વામી એને નરકના દ્વાર કયા. જેની આપણને ખબર છે, આપણે એક્ઝિબિશન કરવાના છે સમ સુરત ભાવને એકતા. ગીતામાં ત્રણ નરકના દ્વાર, કામ ક્રોધને લોભ જવા જોઈએ કેવી રીતે. બીજા છે ભયંકર દોષનું દર્શન કરાયું ગુરુ ગુનાતીદેવ મહારાજે, હઠ માન ને ઈર્ષા ત્રણ નરકના દ્વાર છે. કોઈ માર્ગ સરસ તો કે હા, એ છ એ ભયંકર દુર્ગુણોને આપણે વિદાય આપવી છે. છ એ ભયંકર દુર્ગુણ મનની રીતે કરોડો જન્મથી મનમુખી કરતા જ આવ્યા છે. હઠ રહેવાની છે, કોઈની વધતી જતી પ્રતિષ્ઠા નથી જ ગમવાની, નથી જ ઈર્ષા આવવાની છે. બોલવા ચાલવામાં ખાવા પીવામાં માન વ્યાપક થવાનું છે જ. યોગી મહારાજે સૂત્ર આપી દીધું, સમ સુરત ભાવને એકતા. આપણે એક્ઝિબિશનમાં સમ સુરત ભાવને એકતાના એક્ઝિબિશનમાં મૂકવાના છીએ. સ્વદ્રષ્ટાંતો સ્વપ્રસંગો લેવાના છે. જેમ જેમ સમ સુરત ભાવને એકતા વધતા એકતા વધતી જશે તેમ છ એ છ દુર્ગુણો વિદાય લેતા જ જશે, લેતા જ જશે. આપણે આ એક જ્ઞાનકડી જે સ્વામિનારાયણ સંપનો અર્થ કર્યો, સુરત ભાવનો અર્થ કર્યો, એકતાનો અર્થ કર્યો, થોડુંક સમજી લઈએ બસ, એટલા માટે એ બોલાવ્યા છે. કામ ક્રોધ લોભ કેટલા આગ્રહ લાગે છે વિચારો. ભયંકર ભગવાન ગુનાતાન સ્વામી એથી લઈ આગળ લખી નાખ્યું, હઠ માન નિરસા નરકના દ્વાર. બાપાએ ઇઝી માર્ગ મૂકી દીધો, સમ સરહદ ભાવને એકતા. પછી લખીને ગયા, સમ એટલે શું, એકતા એટલે શું, સરહદ ભાવ એટલે શું. પોતાના જીવનું ધ્યેય બનાવી દઈએ, કોઈ પણ ભોગે ધ્યેય બનાવી દઈએ, અને આ ધ્યેય બનાવવા માટે સાધક તરીકે ખરેખર ઇઝીલી જીવવું હોય તો દ્રઢ ઠરાવ કરી લેવાનો, ભગવાન ભગવત સ્વરૂપ
ભગવદી અને ભક્તો આગળ સરળ વર્તવાનું. આ પાકો સંકલ્પ કરવાનો છે, આપણે સરળ વર્તવાનો સંકલ્પ કરવાનો. સરળ વર્તવાનો આપણાથી ગુને કરીને મોટા હોય એમાં ભગવદી આગળ સરળ વર્તવાનું. અને જેમ જેમ સરળ વર્તાશે તેમ તેમ બુદ્ધિઓ ભગવાન આપશે. આ વાતને સમજણ પડશે. હું વાંચું છું પહેલી જ લાઈન, હું સમજાવું છું પહેલી જ લાઈન. અત્યારે બધા એ સંપ રાખવો. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. કોને લખ્યું છે? સાકાર બ્રહ્મ. આપણી પાસે આ અપેક્ષા રાખે છે બાપા. સમ એટલે એકબીજામાં મનુષ્ય ભાવની. બહુ વિચાર્યું, બહુ વિચાર્યું. આ સંપમાં જ બાપાએ આ સૂત્ર કેમ મૂકી દીધું હશે? અક્ષરધામની દ્રષ્ટિએ લખાયું છે સૂત્ર. અક્ષરધામમાં રહીને લખાયું છે સૂત્ર. ગુણાતીત પુરુષ સિવાય આ સૂત્ર ન લખાય. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ રહે. અત્યાર સુધી મેં બહુ સંપની જુદી જુદી વ્યાખ્યાઓ કરેલી, સુહૃદભાવની વ્યાખ્યાઓ કરેલી, એકતાની વ્યાખ્યાઓ કરેલી. પણ જ્યારે બાપાના લખાણ જ્યારે હાથમાં આવ્યું ત્યારે એટલો બધો આનંદ થયો. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બાપા એકદમ આપણને કહેવા માગે છે, તમે અમારા સંબંધી અક્ષરધામના છો. વાત સમજો, હવે ગુણાતીત પુરુષનો સંબંધ થયો એટલે આપણે અક્ષરધામના જ. જીવમાં ફિટ કરજો, જીવમાં ભગતજી મહારાજ એટલે અક્ષરધામમાં જ. ગુણાત્યાસાના સંબંધ દ્વારા, ભગતજીમાંના સંબંધ દ્વારા, જાગા સ્વામીના સંબંધ દ્વારા, શાસ્ત્રીમાંના સંબંધ દ્વારા, યોગીમાંના જેટલા સંબંધ દ્વારા છે અક્ષરધામના છે. જ્યાં ગુણાતીત પુરુષ સાકાર બ્રહ્મ જ્યાં નિરંતર વિચરણ કરતા હોય, જ્યાં સાકાર બ્રહ્મ વિચરણ કરતા હોય, આખી સભા જ અક્ષર બ્રહ્મની છે. જ્યાં ગુણાતીત પુરુષ વિચરણ કરતા હોય ત્યાં અક્ષરધામની સભા કહેવાય. એ તો તમને ખબર છે જ. આ સૂત્ર આપણે એ રીતે લેવું છે. સંપ એટલે એકબીજામાં મનુષ્યભાવને. ભગવાનના સંતના સંબંધ દ્વારા સૌ અક્ષરધામના છે. યોગી મહારાજ આપણી પાસે અપેક્ષા રાખી રહ્યા છે મનુષ્યભાવ નહીં, એકબીજામાં મનુષ્યભાવ નહીં. બરોબર સમજો. કોણ લખી ગયું છે? બાપા. બાપા આપણી, બાપા એટલે અક્ષરધામ. બાપા એટલે એમાં મહારાજ બોલે, ચાલે, ખાય, પીવે, બોલે ને લખે. ગુણાતીત ભાવ અક્ષર બ્રહ્મ ભાવની સ્થિતિ એટલે ભગવાન સ્વામિનારાયણ. બોલે, ચાલે, ખાય, પીવે. બ્રહ્મ સ્વરૂપ સંત એટલે બોલે, ચાલે, ખાય, પીવે મહારાજ. બ્રહ્મ સ્વરૂપ સંત એટલે અક્ષરધામ જ કહેવાય. અક્ષરધામ નિરંતર મહારાજ બોલે એવા સંતના વચનમાં વિશ્વાસ એટલે આપણી સાધના જલ્દી વહેલી પૂરી થઈ જાય. જેટલો સ્વધર્મ જેટલો સરળતા. આપણી પાસે ભગવાન સ્વામીને શિક્ષાપ્તિની અપેક્ષા રાખી છે. શિક્ષાપ્તિ પ્રમાણે નહીં વર્તે આપણા સંપ્રદાય થકી બહાર છે. સાદા જ નિયમો છે, કોઈ બાછોડ નહીં કરતા, કિંચિત નહીં કરતા. ફરીથી કહું છું, અક્ષર બ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે.
अक्षर ब्रह्म आत्मा ने से व्यापक छे, निर्गुण स्वरूप जीव जीव प्राणी मात्र में ब्रह्म तत्व व्यापक छे, सगुण स्वरूप अक्षरधाम में अनंत मुक्तो ने धारण करीने अनंत ब्रह्मांडों ने धारण कर अक्षरधाम सहित कोटी कोटी ब्रह्मांड उड़ाज करे उड़ाज करे। गुणाध्यान से चार स्वरूपों से सगुण ने निर्गुण, सगुण स्वरूप अक्षरधाम में अनंत मुक्तों ने सहित राखी पुरुषोत्तम नारायण सेवा में उभा छे। निर्गुण स्वरूप जीव प्राणी मात्र में व्यापक छे, व्यापक छे ज। आपणे शा माटे सत्संग करीए छीए, शा माटे आपणे साधु थया छीए, शा माटे आपणे अमृत थया छीए, अक्षर स्वरूप थवा माटे, ब्रह्मरूप थवा माटे। बापाए अमने साथी साधु बनाया ब्रह्मरूप बनावा माटे ज। આપણે બધાએ બાપા આપણને અક્ષર બ્રહ્મ બનાવશે જ। અક્ષર બ્રહ્મનું શરીર બોધવા માટે જ એમને સંકલ્પ કર્યો। અત્યારે જે વ્યાપક સ્વરૂપે સૂક્ષ્મ આત્માને વિશે બેઠું છે અક્ષર બ્રહ્મ, એનું આખું ટોટલ શરીર બોધવાનો સંકલ્પ સહિત યોગી મહારાજે આપણે માટે દાખલો કર્યો છે। અત્યારે સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપક છે, આપણે અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે સાધુ થયા છે। એનો બીજો અર્થ છે સમ સ્વરૂપ ભાવન એકતાથી વર્ત્યા સિવાય કોઈ દિવસ અક્ષરનું શરીર બંધાવાનું નથી જ। બહુ ધ્યાનથી વાત સાંભળી લેજો, દરેક જીવમાં એ બેક્ટેરિયા છે, હવે અક્ષર બ્રહ્મ છે। 640 કરોડમાં અક્ષર બ્રહ્મ, 33 કરોડ દેવતામાં અક્ષર બ્રહ્મ, અને એ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે બ્રહ્મ સ્વરૂપ સંતના સાનિધ્યમાં રહીને સમ સ્વરૂપમાં એકતાથી વર્તવાનો છે। કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ। આ વાતને બહુ સાચી માનજો, એકદમ સાચી માનજો, અને એકદમ તો હું ખૂબ વિચારમાં પડી ગયેલો, 2-3 વર્ષ પહેલાંની વાત કરું છું। એટલો બધો વિચાર પડી ગયો, એટલો બધો વિચાર પડી ગયો, પાછું ઠર્યું ફરીથી તમને, તમે જ વિચાર કરજો, તમે બુદ્ધિશાળી છો, સમજો છો, મારા કરતાં ઘણું સમજો છો, હું સમજુ છું। આ સમજવા બાપામાં વિશ્વાસ મૂકજો। યોગી મહારાજ ક્યારે અજુકતું તો ન લખે, આડો અવડો અર્થ તો કરે જ નહીં। સાકાર બ્રહ્મ એટલે પરમ સત્ય સ્વરૂપ, સનાતન દિવ્ય સ્વરૂપ, એનાથી કોઈ સત્ય તત્વ જ નથી, એના સિવાય ધરતી પર કોઈ આકાર જ નથી। આપણામાં નિર્ગુણ સ્વરૂપે છે, બ્રાહ્મી શરીર બધું છે। બ્રાહ્મી શરીરનો બીજો અર્થ છે ભૂલકુની જીવન અવસ્થા, એનો બીજો અર્થ છે આપણે બીજો સંકલ્પ કરવાનો છે, કોઈ પણ ભોગે ભૂલકું થવું છે, ભૂલકું થવું જ છે। ભૂલકું એટલે શું? ઈગો રહિતનું જીવન। ભૂલકું એટલે શું? સરળતા। સરળતા એ શું? આમાં વિશ્વાસ, આટલા 3માં જ વિશ્વાસ રાખવાનો છે। ખૂબ વાતને સમજવા પ્રયત્ન કરજો, સમ સુરત ભાવને એકતામાં જો વિશ્વાસ ન રાખ્યો, અપરાવાનીમાં વિશ્વાસ ન રાખ્યો, સ્વહસ્તે લખેલી વાત છે એ પરમ સત્ય શબ્દ છે એમાં વિશ્વાસ ન રાખ્યો, એવા ને એવા જ્યાં ફરી જન્મ લેવા આવીશું। એટલે મેં બે શબ્દ વાપર્યો, સ્વધર્મ અને સરળતા।
Sunaran, 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 Sunaran,
कवि गुणातीत ज्योत अभिलाषा हवे करहे छे अभिलाषा हवे करहे छे मूर्ति मारहुत प्रोत करुणा करी मुझे आतम मा अंतरतम मा आवी बिराजो आत्म रूपे स्थाप्यो पल मा जीवन पलटी जाता रग रग आनंद व्याप्यो बनवो योगी तू मानी मग्न बनवो स्वामी तू मानी मग्न एवी एकज लागी लगन तारा मुक्त समाजनी हुफती तारा मुक्त समाजनी हुफती मूर्ति के रू थाए जतन करुणा करी मुझे आतम मा इंद्रियो अंत करण मा स्वामी जो ये प्रभुत्व तारू काला वाला करी प्रार्थु तुझने एकज साधन मारू रूपांतर थाय तव अनुग्रह थी रूपांतर थाय तव अनुग्रह थी आज सुधी मैं करु नथी काय तेज करु छे तुज करी ले तेज करु छे तुज करी दे बांधी दे हवे साची सगाय करुणा करी मुझे आतम मा तू चरित्र ग्रहण करीने मारो स्वभाव बतावे तारा दिव्य पवित्र चरित्र मा माइक भाव मने आवे तारा बड़े मुक्त एवु जीवे तारा बड़े मुक्त एवु जीवे ते तुझ मा केम होई शके बड़ मने तू एवु आपी दे बड़ मने तू एवु आपी दे अमहिमाना संकल्पना उठे करुणा करी मुझे आतम मा मूर्ति मारमण करंता अंतर माजे सूझे तेवुने तेटलू करवू छे बाकी मूर्ति मारहवू छे एवु मुझने करवू छे स्वामी एवु मुझने करवु छे स्वामी जीवन नो हेतु एकज छे तू ही तू ही तू
ही ज थाए तू ही तू ही ज थाए एवी तव अंतरनी आशीष दे करुणा करी मुझे आत्म मा प्रभु हे दयाना सिंधु ते गरज ग्रहण करी ओशियाड़ा थई गुलाम बनी ते सेवा सहुनी करी हवे जीवन भर मारे तारा ओशियाड़ाज रहवू छे तने जे गमे ते आप जे मारु गम तू मुकाव जे दया हवे न लाव जे तारी रीते ज वर्ताव जे तारा वीण उठे संकल्प तेनो प्रलय तू कर जे तारी निश्चित जे योजना ए माम ने होमी दे जे मारा अंतर माहौल ना रहे भार ना भूतावड़नो सहज आनंद माहू रहू तारा बड़े जीवी जानू तेवू हूँ सदायाचू तारू स्वरूप जेवू छे तेवू तू ओळखाव जे हूँ छू केवल तारो प्रकाश ए अखंड मनाव जे तू प्रत्यक्ष ब्रह्म स्वरूप तारा सबंधे हूँ ब्रह्म रूप आवी सुरुचि ने जाड़वी करजे तारा मारस रूप तू स्वामी मारो हूँ सेवक तारो एवी भावना पढ़ना भूलू तू स्वामी मारो हूँ सेवक तारो एवी भावना पढ़ना भूलू मारा अंतर माहौल ना के मेवा चा
दर्शन अंतर आखे थयो दर्शन अंतर आखे थयो अवनी एको ताराज हो छे नहीं ना कोई थावानो ओ हो भव्य स्वरूप तो दर्शन अंतर आखे थयो अवनी ना कोई था पानो ओ हो भव्य स्वरूप तो चैतन्य शिल
पोषु श्रेय प्रेय सर्व आश्रितनो अविरत श्रमेते भलु कीधो अक्षर धाम बक्षिष दिधो अवनी एको तारा जेवो छे नहीं ना कोई थावानो ओ भव्य स्वरूप तो दर्शन अंतर आखे थयो अवनी